जनमंचमां ऑस्कर एवोर्डमां भारते डंको वगाड्यो छे। आरआरआरना नाटो सॉन्गने बेस्ट ओरिजिनल सॉन्गनो एवोर्ड मळ्यो छे। त्यारे अमदावादमां रहेती अने धोरण 10मां अभ्यास करती विद्यार्थिनी राग पटेले आ मूवीमां एक सॉन्ग गायुं छे। जो कि गुजरात फर्स्टना जनमंचमां आपणी साथे राग पटेल जोडाई गया छे। आपणे राग पटेल साथे वातचीत करीशुं। पहेला तो राग, गुजरात फर्स्टमां आपनुं स्वागत छे। आपनुं सॉन्ग के जे मूवीमां छे अने तेने ऑस्कर एवोर्ड्स मळ्यो छे, केवी फीलिंग छे तमारी, केटलो गर्व अनुभवो छो? એ આખા ઇન્ડિયા માટે બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે કે આરઆરઆર જે ઇન્ડિયાની ફિલ્મ છે એને આટલું બધું ઇન્ટરનેશનલ રેકોગ્નિશન મળ્યું છે, સિરીઝ ઓફ અવોર્ડ્સ મળ્યા, ગોલ્ડન ગ્લોબ અવોર્ડ, હવે તો ઓસ્કર પણ મળ્યો છે। એટલે મારા માટે પણ બહુ જ ખુશીની વાત છે કે મેં આ મૂવીમાં જ મારું એક ડેબ્યુ સોંગ કર્યું છે, અંબર સિતોડા। રાગા મૂવી સાથેની તમારી જર્ની કેવી રહી હતી? એકચ્યુઅલી મને આ સોંગ મળ્યું એ પહેલાં એ લોકોએ એમના ફેસબુક પેજ પર મૂક્યું હતું કે એ લોકોને 12-15 વર્ષની છોકરીનો એક અવાજ જોઈએ છે। તો મેં મારા 3 સોંગ એ લોકોને રેકોર્ડ કરીને મોકલાવ્યા હતા ઓગસ્ટમાં, અને હું ભૂલી ગઈ હતી કે મેં આ મૂવી માટે રેકોર્ડ બી કર્યું છે, ઓડિશન પણ આપ્યું છે, કે કારણ કે આરઆરઆર જેવી મોટી ફિલ્મ માટે ઓડિશન આપવું એ જ મારા માટે એક મોટી વાત હતી। એટલે એ લોકોને જ્યારે સપ્ટેમ્બર એન્ડમાં ફોન આવ્યો ત્યારે હું કમ્પ્લીટલી શોક્ડ હતી કે મને આ સોંગ મળ્યું છે। અને એ લોકોએ મને હૈદરાબાદ બોલાવી, ત્યાં સુધી તો મને આઈડિયા પણ નહોતો કે મારે સોલો ગાવાનું છે, ડેબ્યુ અરે ડ્યુએટ ગાવાનું છે કે પછી એમનેમ ગાવાનું છે કોરસમાં। રાગા મૂવીના સોંગ નાટુ નાટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે, કેટલું એનર્જેટિક છે, કેવી રીતે જુઓ છો? નાટુ નાટુ જ્યારે મેં પહેલી વખત સાંભળ્યું, જ્યારે એ લોકોએ રિલીઝ કર્યું હતું ત્યારે જ મને લાગ્યું હતું કે એનો ડાન્સ, એની સિંગિંગ સ્ટાઇલ, એનું આખું પ્રેઝન્ટેશન જે હતું એ એટલું બધું એનર્જેટિક હતું કે એ તમને 2 મિનિટ માટે તો ઊભા કરી જ કાઢે આખું સોંગ, કે ઊભા થઈને નાચવાની તો ઈચ્છા થઈ જ જાય તમને। એટલે એ સોંગ મને બહુ જ ગમે છે મૂવીમાં। રાગ મૂવીની સ્ટોરી એ નાની બેબીની સોંગથી જ શરૂઆત થાય છે અને એમાં આપનો અવાજ છે, શું કહેશો? હું જ્યારે ત્યાં પહોંચી ત્યારે હું થોડી ઘણી બહુ જ નર્વસ હતી, એટલે ત્યાં પહોંચી અને પછી એ લોકોએ જ્યારે મને બ્રીફ કર્યું કે તમે અત્યારે આ સોંગ ગાવાનું છે અને આવી રીતના એના લિરિક્સ છે, ત્યારે હું એક્સાઇટેડ અને નર્વસ બંનેની મિક્સ ફિલિંગ હતી મારી અંદર, પણ જેવું જેવું સોંગ રેકોર્ડ થતું ગયું મારી એક્સાઇટમેન્ટ લેવલ વધારે થતું ગયું। રાગ, તમે જે મૂવીમાં કામ કર્યું છે તેને ઓસ્કાર એવોર્ડ્સ મળ્યો છે, કેટલી ખુશી છે તે ઓસ્કાર એવોર્ડ્સને લઈને, અને તમારા સોંગ માટે હવે તમારે કોઈ ઓળખાણ આપવાની પણ જરૂર નથી? મને આનું બેકગ્રાઉન્ડ સ્ટોરી જ્યારે મેં મૂવી જોયું ત્યારે જ ખબર પડી હતી, અને પછી તો મેં મારી સાથે મારા મમ્મી પપ્પાએ પણ રિલેટ કરવાનું શરૂ કર્યું, કારણ કે જો તમે પિક્ચરાઇઝેશન જોવો મૂવીનું તો એ છોકરી ડ્રોઈંગ કરતાં કરતાં ગાતી હોય છે, અને મારા મમ્મી પપ્પાએ નોટિસ કર્યું કે હું પણ ડ્રોઈંગ કરતાં કરતાં ગાઉં છું, એટલે થોડું વધારે રિઝેમ્બલન્સ આવવા લાગ્યું। રાગ મૂવીની સ્ટોરી એ નાની બેબીના સોંગ ગાયા પછી જે શરૂઆત થાય છે અને એમાં તમે છો, કેવી ફિલિંગ છે? મેં જ્યારે આ સોંગ રેકોર્ડ કર્યું ત્યારે મેં વિચાર્યું નહોતું કે આટલું બધું સક્સેસ મળશે આ મૂવીને, અને મારા માટે તો એ જ એક્સપિરિયન્સ મોટો હતો કે મેં મારા ડ્રીમ ડાયરેક્ટર્સ જોડે મારું ડેબ્યુ કર્યું હતું, કે એમએમ કિરવાની સર જોડે અને કાલા ભૈરવા સર જોડે મેં રેકોર્ડ કર્યું હતું સોંગ, એટલે રેકગ્નિશનની તો મારામાં દૂર દૂર સુધી વિચાર પણ નહોતા, પણ હું એ ટાઈમે એકદમ ખુશ હતી કે હા, હું મારું કરિયર જેમાં જોતી હતી એમાં મને એક ઓપોર્ચ્યુનિટી મળી। રાગ, આ મૂવીમાં જે સોંગ આપે ગાયું છે તેની 2 લાઇન્સ, અંબર સે તોડા સૂરજ વો પ્યારા, અમ્મા કે આંચલ મે ઢક ડાલા સારા, ઢક ડાલા સારા, અંબર સે ઉતરી
જાદુ સાડાલા. તો રાગ અમારી સાથે જનમંચમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.